वडोदरा के पीपीपी पब्लिक प्राइवेट पार्टनरशिप के प्रधानमंत्री आवास योजना की परियोजनाओं में हजारों करोड़ के घोटाले के लिए केंद्र सरकार ने गुजरात सरकार को जांच के लिए तीसरी बार नोटिस भेजा। केंद्र सरकार ने पीपीपी मॉडल की हाउसिंग परियोजनाओं में घोटाले की जांच के लिए 23 फरवरी 2018 को आदेश सॉरी केंद्र सरकार ने पीपीपी मॉडल की हाउसिंग परियोजनाओं में घोटाले की जांच के आदेश 23 फरवरी 2018 को दिए थे। उसके बावजूद गुजरात सरकार और प्रिंसिपल सेक्रेटरी मुकेश पुरी के द्वारा कोई भी कदम नहीं उठाए जाने पर केंद्र सरकार ने फिर से एक बार 24 अप्रैल 2018 को रिमाइंडर नोटिस भेजा। बावजूद इसके भ्रष्टाचार की कोई जाँच नहीं हुई। दूसरी नोटिस के बाद भी गुजरात सरकार ने कोई कार्यवाही नहीं की, जिसके चलते 30 मई 2019 को केंद्र सरकार ने फिर से एक बार राज्य सरकार को नोटिस दायर की है। यह बात बहुत ही गंभीर है। आप जानो छो कि गरीबों ने मफत मकान आपवानी योजना એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અને એફોર્ડેબલ હાઉસિંગ અને સ્માર્ટ સિટી, આની અંદર જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું જે મોડેલ છે એ ખૂબ ફોલ્ટી છે। કારણ કે એ યોજનામાં કરોડો રૂપિયાની જમીન બિલ્ડરોને મફતના ભાવે મળી જાય છે, જેના કારણે સરકારને ખૂબ મોટી રેવન્યુ લોસ થાય છે। ફક્ત વડોદરા શહેરની વાત કરું કે જે પ્રકારે બધી આવાસ યોજનાઓ છે જે પીપીપીના ધોરણે છે, એમાં 15-25 હજાર કરોડનું નુકસાન ગુજરાત સરકારને છે। અને આ બાબતની રજૂઆત અમે વિવિધ સ્તરે કરતા આવ્યા હતા। ત્યારબાદ કેન્દ્ર સરકારે એક વર્ષ પહેલાં ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે આ કૌભાંડની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક એનો રિપોર્ટ દિલ્હીમાં મોકલવામાં આવે। પરંતુ ગુજરાત સરકારના અધિકારીઓ, જે અમને ખ્યાલ છે કે જે મુખ્યમંત્રીથી માંડી મોટા મોટા નેતાઓ આ યોજનાના કૌભાંડમાં સંડોવાયેલા હોવાથી આની તટસ્થ તપાસ થઈ નહોતી। આજે છેલ્લી નોટિસ અમારી પાસે આવી છે, જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે ગુજરાત સરકારના પ્રિન્સિપલ સેક્રેટરીને કહ્યું છે કે તમને અમે બીજી નોટિસ આપી છે, રિમાઇન્ડર નોટિસ મોકલી છે અને આ ત્રીજી નોટિસ મોકલીએ છીએ કે આ ભ્રષ્ટાચારની તપાસ થવા કરવામાં આવે અને તાત્કાલિક એક્શન ટેકન રિપોર્ટ મોકલવામાં આવે। આ સંદર્ભે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે ગુજરાત સરકાર આની તપાસ કરી શકે તેમ નથી, જેથી આની સ્વતંત્ર એક્ટિંગ જજના વડપણ હેઠળ જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ અને જે પ્રિન્સિપલ સેક્રેટરી જે મુકેશ પુરી છે એમને તાત્કાલિક એમના હોદ્દાથી દૂર કરવામાં આવે। અને આ પીપીપી મોડેલના કારણે સમગ્ર ભારત દેશની અંદર અબજો કરોડોનું નુકસાન સરકારની કિંમતી જમીનોનું થઈ રહ્યું છે અને બચાવવાનો આ પ્રયાસ છે। અને આ બાબતે કેન્દ્ર સરકાર ગંભીર છે, પરંતુ ગુજરાત સરકારે આ બાબતે તપાસ નથી કરી। એ બાબતની ફરિયાદ અમે મુખ્યમંત્રીની ફરિયાદ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી છે।